જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત એસ ઓનલાઈન ગુરુકુળમાં હું રવિ જોશી આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ બાર વિષય આંકડા કે જેમાં ભાગ બેની અંદર ચેપ્ટર નંબર એક સંભાવના એ સંભાવનાની અંદર આપણે પારિભાષિક શબ્દો જે છે એની આપણે સમજૂતી મેળવતા હતા આજે આપણે એ જ પારિભાષિક શબ્દો જે છે એને આપણે આગળ વધારીએ છીએ આજે આપણે નવા પારિભાષિક શબ્દોની અંદર જોઈએ તો આજે આપણે સૌ પ્રથમ જોઈએ પ્રાથમિક ઘટકો કે પરિણામો કોને કહેવાય બરાબર છે ખાસ જોજો પ્રાથમિક ઘટકો કે પરિણામો બરાબર તો યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના ઘટકોને તે યાદચ્છિક પ્રયોગના પ્રાથમિક ઘટકો કે પ્રાથમિક પરિણામો કહે છે યુ બરાબર એચ અથવા ટી છે બરાબર છે ખાસ યાદ રાખવાનું છે નિદર્શાવકાશ હંમેશા છગડિયાકાંશમાં લખાય છે નિદર્શાવકાશ કોને કહેવાય તો કે જે યાદચીક પ્રયોગ થાય છે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને શું કહેવામાં આવે છે નિદર્શાવકાશ હવે એ લખ્યો છે બરાબર એચ અને ટી કે જે છગડિયા કાઉન્સની અંદર રહેલા છે એ છે પ્રાથમિક ઘટકો કે પરિણામો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એનું બીજું નામ છે નિદર્શ બિંદુઓ શું કહેવાય નિદર્શ બિંદુઓ યાદ રાખજો નિદર્શ બિંદુઓ પણ કહેવામાં આવે છે ઘણી વખત એવું પૂછાય છે કે એક સમતોલ પાસો ઉછાળવાના પ્રયોગનો નિદર્શ બિંદુઓ જણાવો અથવા એક સમતોલ પાસો આપણે ઉછાળીએ છીએ તો એના નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી હોય છે એક સમતોલ સિક્કો ઉછાડીએ છીએ તો એના નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી હોય છે તો એ નિદર્શ બિંદુઓ એટલે આપણે જે લખીએ છીએ એની અંદર રહેલા ઘટકોની સંખ્યા એ છે નિદર્શ બિંદુઓ બરાબર છે તો નિદર્શ બિંદુઓની સંખ્યા બે છે તમને એમ એ પૂછે નિદર્શ બિંદુઓ ક્યાં ક્યાં છે તો કે એચ અને ટી બરાબર તો આ છે પ્રાથમિક ઘટકો કે પ્રાથમિક પરિણામો ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ હવે આપણે સૌ પ્રથમ સમજવું છે અહીંયા મેં એક ચાર્ટ દોરેલો છે વિદ્યાર્થી મિત્રો આ ચાર્ટ એકદમ અગત્યનો છે આની અંદરથી આપણને ઘણા બધા શબ્દો જે છે પારિભાષિક શબ્દો એકદમ સરળતાથી આપને આવડી જશે તો હવે આપણે જોઈએ છીએ છઠ્ઠા નંબરનું એ છે ઘટના ઘટના કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો એના માટે મેં ચાર્ટ દોરેલો છે બરાબર સમજવાનું છે બધા જ વિદ્યાર્થીઓને એકદમ સરળતાથી આ બધા જ પારિભાષિક શબ્દો જે છે એ આવડી જ જશે સો ટકા જોઈએ યાદર્શિક પ્રયોગના નિદર્શ આવદર્ પ્રયોગ કોને કહેવાય એ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં શીખી ગયા કોને કહેવાય એ પણ આપણે શીખી ગયા ફરી પાછું યાદર્શિક પ્રયોગ તો કે જે પ્રયોગના શક્ય તમામ પરિણામોની આપણને અગાઉથી જાણ હોય છે પરંતુ પ્રયોગને અંતે ક્યુ પરિણામ મળશે એ અગાઉથી નિશ્ચિતપણે કહી શકાતું નથી તો એવા પ્રયોગને યાદર્શિક પ્રયોગ કહે છે ઈ યાદર્શિક પ્રયોગ થાય છે એના શક્ય તમામ પરિણામોના ગણને આપણે શું કહી છે નિદર્શાવકાશ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે અગાઉના વિડીયો લેક્ચરનું સંપૂર્ણ વાંચન અને મગજમાં બેસાડીને તમારા વિડિયો લેક્ચર જે છે એ નિહાળવાનો રહેશે નકર તમને સમજાશે નહીં બધી જ વસ્તુ તમને બાઉન્સ જશે એટલે કે ઉપરથી જશે બરાબર છે તો યાદર્છિક પ્રયોગના નિદર્શાવકાશના તો અહીંયા તમને એક સરળ રીત શીખડાવું છું કે નિદર્શાવકાશ શેનો હશે તો કે યાદર્ચિક પ્રયોગનો તો એટલા માટે જ મેં યાદર્ચિક પ્રયોગ જે છે એ તમને સૌથી પહેલાં લખાયું યાદર્ચિક પ્રયોગના નિદર્શાવકાશના તમામ ઉપગણને શું કહેવામાં આવે છે ઘટના હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણાને પ્રશ્ન થતો હશે કે આ ઉપગણ એટલે શું તો એના માટે તમારે થોડુંક ફ્લેશબેકમાં જવું પડશે એટલે કે ધોરણ આઠ અને નવની અંદર આપણે ગણ જે છે એ ચેપ્ટર શીખી ગયા છીએ તો એની અંદર ઉપગણ આવતું યાદ નહી હોય તો આપણે એને પેલા બરાબર સમજી લઈએ તો જ આપણને આ શબ્દો સમજાશે તો હવે અહીંયા લખું છું આપણે એક પ્રયોગ કરીએ છીએ એક સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ બરાબર શું આવશે નિ અને ટી ચલો આટલું ક્લિયર હવે બરાબર વિદ્યાર્થી મિત્રો સમજો અહીંયા મેં લખ્યું છે યાદ પ્રયોગના તો અહીંયા જે ઉદાહરણ આપવામાં આવેલું છે એની અંદર યાદ પ્રયોગ ક્યો થાય છે તો કે એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયોગ થાય છે જે આ આપણા ઉદાહરણનો યાદચ્છિક પ્રયોગ છે એ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના તો અહીંયા જે આપણે નિદર્શાવીક પ્રયોગ કરીએ છીએ સિક્કો ઉછાળવાનો એનો લખી દીધો છે યુ બરાબર એચ અને ટી એના તમામ ઉપગણ તો હવે આપણે આના ઉપગણ જે છે એ કેવી રીતના લખવાના છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ શીખીએ ચાલો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો હવે આપણે ઉપગણો લખીએ છીએ કેવી રીતના લખવાના છે જોઈએ હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે ખાલી ગણ જે છે એટલે કે ફાય દરેક ગણનો ઉપગણ છે આ ખાસ ધ્યાન રાખવાનું છે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે તો અહીંયા આપણી પાસે એક ગણ છે સાર્વત્રિક ગણ યુ એ સાર્વત્રિક ગણ યુના આપણે તમામ ઉપગણ લખીએ છીએ જ્યારે પણ ઉપગણ લખીએ ત્યારે જે તે ગણના એટલે કે અહીંયા આપણો ગણ છે યુ સાર્વત્રિક ગણ જે તે ગણના તમામે તમામ સભ્યો જે છે ઘટકો છે એને આપણે લખવાના છે કઈ પેટર્નમાં લખવાના છે એ જોજો તો ખાલી થી શરૂઆત કરવાની ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે ચાલો ત્યારબાદ હવે છગડીયા કાઉન્ટની અંદર જુઓ ઘટકોની અંદર એચ અને ટી છે તો સૌથી પહેલા આપણે લેશું એચ એટલે કે સિંગલ સિંગલ ઘટક લેવાનું પછી ટી બરાબર અને ત્યારબાદ ડબલ ડબલ એટલે કે એચ અને ટી હવે બે નિયમો ઉપગણની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખવાના છે ખાલી ગણ જે છે એ દરેક ગણનો ઉપગણ હોય અને જે તે ગણ હોય છે એ પોતાનો ને પોતાનો ઉપગણ હોય 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 ને હોય તો અહીંયા તમે જો એચ ટી એટલે આ પાછું યુ થઈ ગયું એટલે આના બરાબર હું યુ લખી શકું ને ગણ યુ બરાબર છે જુઓ શું કામ કારણ કે ગણ યુ બરાબર શું છે એચ અથવા ટી તો આ એચ અથવા ટી જે છે એના બરાબર હું ગણ યુ લખી શકું તો ખાસ ધ્યાન રાખવાનું છે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય છે તો અહીં અમે લખ્યું પછી ગણની અંદર જે ઘટકો છે એમાં સિંગલ સિંગલ ઘટક લેવાના ત્યારબાદ ડબલ ડબલ લેવાના જો વધારે હોય તો પછી ટ્રબલ ત્રબલ લેવાના એવી રીતના તમારે તમામ ઉપગણ જે છે એ લખવાના છે અને ત્યારબાદ જે તે ગણ જે છે એ પોતાનો ને પોતાનો ઉપગણ હોય જ છે તો આ તમામ ઉપગણ જે છે એ લખાઈ ગયા હવે એક અગત્યની વાત ઉપગણ શોધવા માટેનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ બેઝિક માહિતી આપું છું આની જરૂર જે છે એ પડશે નહીં પણ આપણને આવડવું જોઈએ કે ઉપગણ ઉપગણો ની સંખ્યા બરાબર બે ની એન ઘાત વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે ઉપગણોની સંખ્યા શોધવાનું બેની એન ઘાત તો જુઓ એન ઘાત એટલે કે ઘટકોની સંખ્યા જેટલી હોય એટલી આપણે અહીંયા ઘાત કરવાની તો આપણને ખબર પડી જાય કે ઉપગણોની સંખ્યા જે છે એ કેટલી થશે તો અહીંયા જુઓ ઘટકોની સંખ્યા બે છે તો હું બે ની બે ઘાત કરું તો બેની બે ઘાત થશે ચાર તો આપણને ચાર ઉપગણો મળવા જોઈએ તો જોઈ લ્યો એક બે ત્રણ અને ચાર બરાબર છે તો એ ઉપગણોની સંખ્યા આપણને અગાઉથી ખબર પડી જાય તો ઉપગણો જ્યારે આપણે લખીએ તો એક પણ

નિદર્શ તો એનો નિદર્શ અવકાશ માં અહીંયા લખો યુ બરાબર એચ અથવા ટી બરાબર છે હવે એના તમામ ઉપગણ ને તો હવે આપણે એના ઉપગણ લખ્યા તો અહીંયા જો આપણને ચાર ઉપગણો મળ્યા તો તમામ ઉપગણ ને શું કહેવામાં આવે છે ઘટના તો આ બધી ઘટનાઓ છે બરાબર છે તો હું અહીંયા એને લખીશ અહીંયા આપણો જવાબ આવશે પાય પછી આ પણ ઘટના છે આ પણ ઘટના છે અને આ પણ ઘટના છે બરાબર જેને આપણે આ યુ તરીકે કહેશું સાર્વત્રિક ગણ યુ ચલો આ છે ઘટના ફરી પાછું યાદચીક પ્રયોગના નિદર્શાવકાશના તમામ ઉપગણને તો ઉપગણ લખતા હવે આપણને આવડી જવું જોઈએ હજી ઘણા વિદ્યાર્થીઓને આમાં પ્રશ્ન રહેશે સો ટકા મને ખાતરી છે તો એના માટે હજી એક હું ઉદાહરણ લખું છું અને એના ઉપગણ જે છે એ કેવી રીતના લખવાના છે એ હું તમને શીખડાવું ચાલો વિદ્યાર્થી મિત્રો માની લ્યો કે સાર્વત્રિક ગુણ યુ તરીકે હું લઉં છું એક બે અને ત્રણ બરાબર છે હવે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આની સંખ્યા ઉપગણોની સંખ્યા કેટલી થાશે એ આપણે જોઈ લેવાની એટલે ભૂલ ન રિયે તો એના માટે જો મેં સૂત્રો લખી દીધું છે કે બે ની એનઘાત તો એન એટલે જો ઘટકોની સંખ્યા કેટલી છે ત્રણ તો હું બે નો ઘન કરીશ તો બે નો ઘન થશે આઠ આપણે આઠ ઉપગણ લખવાના છે તો હવે આપણે આના ઉપગણો લખીએ જો ખાસ કેવી રીતના લખવાના છે બધાને સમજાઈ જશે ચાલો આના આપણે ઉપગણો લખીએ ચલો સૌથી પહેલા યાદ રાખો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે તો ખાલી ગણથી શરૂઆત કરવાની છે અને આપણે ફાઇ કેશું બરાબર ત્યારબાદ એક એક ઘટક એટલે કે એક હંમેશા છગડિયાકાશમાં લખવાનું છે કારણ કે ઉપગણો ઉપગણો ગણ શબ્દ આવે ગણ હંમેશા છગડિયાકાશમાં લખાય ચાલો સિંગલમાં આપણે હજી લેશું બે એના પછી લેશું ત્રણ ચલો સિંગલ સિંગલ થઈ ગયા હવે આપણે બે બે ની જોડમાં લખવાના છે તો એના માટે આપણે આ રીતના લખશું એક બે એક ત્રણ અને બે ત્રણ ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રમનું કોઈ મહત્વ નથી એક બે લખો કે બે એક લખો બે એક જ થાય પરંતુ બે લખવાના નહીં એક બે આવી ગયું તો હવે બે એક લખવાના નહીં ખર છે ના કરતા સંખ્યા વધી જશે ચાલો બે બે ની જોડમાં આપણે લખી નાખ્યા અને હવે ત્રણ ની જોડમાં તો ત્રણ ની જોડ આવશે એક બે અને ત્રણ ફરી પાછું કહું છું ત્રણ ની જોડમાં એક બે ત્રણ છે તો પછી બે એક ત્રણ ત્રણ બે એક એવી રીતના ગોઠવીને લખવાના નથી કારણ કે આમાં ક્રમનું કોઈ મહત્વ નથી તો અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ એટલે એના બરાબર હું શું લખી શકું તો કે યુ એ આપણો સારો ત્રિકોણ યુ નિદર્શાવકાશ થઈ ગયો ચલો આ લખાઈ ગયા છે આપણા તમામ ઉપગણો જોઈ લ્યો સંખ્યા કેટલી આવી તો કે આઠ તો આઠ ઉપગણો થઈ જવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આ તમામ ઉપગણ જે છે એ આપણે અહીંયા લખી નાખ્યા તો હવે આપણને ઉપગણ જે છે એ લખતા આવડવું જોઈએ અને ઉપગણ માટેનું સંખ્યા કેટલી થાય એ ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર આ યાદ રાખજો બેની એનઘાત આ છે ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્રો બરાબર છે જો આપણને સંખ્યા ખબર પડી જાય તો ઉપગણ લખવામાં ભૂલ ન ચાલો હવે આપણે એમાં ફરી પાછા આગળ વધીએ તો તમામ ઉપગણને શું કહેવામાં આવે છે તો કે ઘટના બરાબર તો આપણે આ યાદ પ્રયોગ જે છે સિક્કો ઉછાળવાનો એનો આપણે અહીંયા નિદર્શાવકાશ લખો યુ બરાબર એ અથવા ટી અને એના ઉપગણો આપણે અહીંયા લખા આપણને ચાર ઉપગણ મળ્યા તો એ ચારે ચાર ઉગણ જે છે એ શું ઘટના કેવાશે તો અહીંયા આપણને એક પારિભાષિક શબ્દો આવડી ગયો નેક્સ્ટ એના પછી આપણે જોઈએ આપણો એના પછીનો પારિભાષિક શબ્દ અશક્ય ઘટના આપણા ચાર્ટ ઉપરથી જ આવડી જશે અશક્ય ઘટના કોને કહેવાય તો ફરી પાછું ઉપરથી યાદર્શી પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણને વિશિષ્ટ ઉપગણ કયો તો કે ફાઈ એને કહેવાય અશક્ય ઘટના બરાબર છે જો અહીંયા આપણે લખો છે આ આપણો યાદચ્છિક પ્રયોગ છે સમતોલ સિક્કો ઉછાળવાનો આ એનો નિદર્શ અવકાશ છે આ ઉપગણો લેખા એ ઉપગણોની અંદર તમે નજર કરો તો એક ઉપગણ દેખાશે તમને ફાઈ એ ફાઈ જે છે એ આપણો વિશિષ્ટ ઉપગણ છે એ વિશિષ્ટ ઉપગણ ફાય ને કહેવાય અશક્ય ઘટના અત્યાર સુધી તમે એવું પણ યાદ રાખ્યું હતું કે જે ઘટના બની જ ન શકે એને આપણે અશક્ય ઘટના કહેશું એ બરોબર છે પણ આપણે જ્યારે એનો અર્થ લખીએ છીએ ત્યારે આ રીતના આપણે એનો અર્થ લખવાનો છે અશક્ય ઘટનાનો બરાબર છે તો અહીંયા ઉપગણોની અંદર તમે નજર કરો તો તમને એક વિશિષ્ટ ઉપગણ દેખાશે ફાય એ વિશિષ્ટ ઉપગણ ફાઈ ને કહેવાય અશક્ય ઘટના બરાબર છે તો તમને અહીંયા જવાબ તરીકે લખી શકશો આ આ છે ઘટના બરાબર છે હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એક સમતોલ પાસાને ઉછાળતા પાસા પર આઠ મળે બની શકે ન બની શકે કારણ કે સમતોલ પાસો આપણે બધાએ જોયો છે છ બાજુ હોય છે એ બાજુ પર એક થી રીતના એક સમતોલ સિક્કો ઉછાડીએ તો સિક્કા પર છાપ અને કાંટો બંને મળે તો વિચારો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સિક્કો ઉછાળીએ છીએ તો સિક્કો જ્યારે જમીન ઉપર પડે છે પૈડા પછી જ્યારે એ સ્થિર થાય છે ત્યારે સિક્કા ઉપર આપણને છાપ અથવા કાંટો મળે વચ્ચે અથવા શબ્દ આવશે બરાબર છે હું શું બોય છાપ અને કાંટો મળે એટલે એનો મતલબ એ થયો કે આપણને સિક્કા ઉપર એકી સાથે બે વસ્તુ મળે છાપ અને કાંટો તો એ કોઈ દી શક્ય જ નથી તો એ અશક્ય ઘટના કહેવાય છે બરાબર છે તો જ્યારે તમને પરીક્ષામાં પૂછાય કે અશક્ય ઘટના એટલે શું તો તમારે આ રીતના લખવાનું છે કે પ્રયોગના વિશિષ્ટ ઉપગણ યાદચી ઘટના કહે છે અને ત્યારબાદ તમારે ઉદાહરણ તરીકે મેં તમને જે આપ્યા એમાંથી કોઈ પણ એક ઉદાહરણ જે છે એ તમે આપી શકશો તો એ થઈ ગયું અશક્ય ઘટના તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ચાર્ટ જે છે એ પાકો કરીએ તો આપણને ફટાફટ જે છે પારિભાષિક શબ્દો એ આવડવા માંડે છે આગળ જોઈએ ઘટના ચલો એના પછીનો આપણો પારિભાષિક શબ્દો આઠમો ચોક્કસ ઘટના તો એના માટે આપણે ક્યાંય બીજે ફાફા મારવાની જરૂર નથી આપણી પાસે આ ચાર્ટ રેડી જ છે એના ઉપરથી આપણને આવડી જશે કે ચોક્કસ ઘટના કોને કહેવાય તો ફરી પાછું યાદર્છિક પ્રયોગના નિદર્શાવકાશના ફરી પાછું વિદ્યાર્થી મિત્રો યાદ રાખો નિદર્શાવકાશ હંમેશા શેનો હશે તો કે યાદચ્છિક પ્રયોગનો યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય તો એ પણ આપણે શીખી ગયા છીએ અગાઉના વિડીયો લેક્ચરની અંદર તો યાદર્છિક પ્રયોગના નિદર્શાવકાશના તો અહીંયા મેં ઉદાહરણ લખેલું છે કે એક સમતોલ સિક્કો આપણે ઉછાળવાનો છે એ આપણો યાદચ્છિક પ્રયોગ છે એ યાદચ્છિક પ્રયોગનો મેં અહીંયા નિદર્શાવકાશ પણ લખી દીધો છે તો ઈ અંદર તમે નજર કરો એચ અને ટી એનો નિદર્શાવી સાર્વત્રિક ચાર ઉપગણો લખેલા છે ઈ ચાર ઉપગણોની અંદર તમે જુઓ એક વિશિષ્ટ ઉપગણ છે સાર્વત્રિક ગણ યુ એટલે આમ તમે જુઓ તો આ ચાર ની અંદર વિશિષ્ટ ઉપગણ થી બે એક આ ફાઈ અને એક આ સાર્વત્રિક ગણ યુ તો ફાઈ જે છે એ છે અશક્ય ઘટના અને આ સાર્વત્રિક ગણ યુ જે છે એ છે છે ચોક્કસ ઘટના ઘટના કે જે બને બને અને બને જ બરાબર છે તો એને કહેવાય ચોક્કસ ઘટના તમે એવી રીતના યાદ રાખ્યું હતું કે જે ઘટના બને જ બરાબર બના વગર એ જ નહીં તો એ ચોક્કસ ઘટના છે બરાબર છે પણ આપણે હવે પરીક્ષામાં આવી રીતના લખવાનું છે કે યાદર્શી પ્રયોગના નિદર્શાવકાશના વિશિષ્ટ ચોક્કસ ઘટના કહેવામાં આવે છે બરાબર છે ઉદાહરણ તરીકે આપણે જ્યારે એક સિક્કો ઉછાળીએ છીએ તો એમાં મેં એક એવો શબ્દ વાપરેલો હતો કે સિક્કો ઉછાળતા સિક્કા પર આપણને છાપ અને કાંટો મળે અને આવ્યું તો એ થઈ ગઈ અશક્ય ઘટના કારણ કે સિક્કા ઉપર આપણને એટ એ ટાઈમ એટલે કે એક સમયે આપણને એક જ વસ્તુ મળે છાપ અથવા કાંટો બરાબર છે અત્યારે તમે તમારી પાસે જો સિક્કો હોય તો અત્યારે તમે ઉછાળીને તમે જોઈ શકો છો કે તમને છાપ અથવા કાંટો જ મળશે એ સિવાય કાંઈ કોઈના ફોટા જોવા મળશે નહીં બરાબર છે તો એ ચોક્કસ ઘટના થઈ ગઈ પણ એ જ શબ્દની અંદર હું એક શબ્દ કાઢીને એડ કરું અથવાની જગ્યાએ અને અને કરી છાપ કાંટો મળે તો એ કેવી ઘટના થઈ જશે અશક્ય ઘટના પણ અને કાઢીને જો હું ત્યાં અથવા મૂકી દઉં તો એ થઈ જશે ચોક્કસ ઘટના બરાબર છે હલો એના પછી આગળ આપણે જોઈએ નવમો આપણો પારિભાષિક શબ્દ પ્રાથમિક ઘટનાઓ બરાબર છે તો એ પણ આપણે નિદર્શાવકાશના એક ઘટકીય ઉપગણોથી બનતી ઘટનાને તો તમને હવે પ્રશ્ન થાય કે ઉપગણો ક્યાં છે તો એ પણ મેં અહીંયા લખી દીધા છે આ આપણા ઉપગણો છે ઉપગણો ની અંદર તમે જોઈ શકો છો કે એક ઘટકીય ઉપગણ આની અંદર બે ઘટક દેખાય છે એચ અને ટી તો આ એક ઘટકીય ઉપગણ નથી આની અંદર આપણને એક જ ઘટક દેખાય છે એચ તો આ છે એક ઘટકીય ઉપગણ આની અંદર આપણને એક જ ઘટક દેખાય છે ટી તો એ પણ એક ઘટકીય જ ઉપગણ છે તો એક ઘટકીય ઉપગણથી બનતી ઘટનાને શું કહેવામાં આવે છે પ્રાથમિક ઘટનાઓ તો હવે અહીંયા મેં જે ઉપગણ લખેલા છે એ ઉપગણ માંથી મારે પ્રાથમિક ઘટનાઓ લખવી હોય તો આપણો જવાબ આવશે એચ અથવા ટી આમાં તમે જુઓ આ ઉપગણો એવા છે કે જેની અંદર એક જ ઘટક આવે છે તો એક ઘટકીય ઉપગણથી બનતી ઘટનાને કેવી ઘટના કહેવાય તો કે પ્રાથમિક ઘટનાઓ કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે પ્રાથમિક ઘટનાઓ જે છે પરસ્પર નિવારક અને નિશેષ હોય છે એ શબ્દની આપણે આગળ જ્યારે રજૂઆત કરશું એને સમજશું ત્યારે તમને ખબર પડશે કે નિશેષ ઘટનાઓ કોને કહેવાય અને પરસ્પર નિવારક ઘટનાઓ કોને કહેવાય પણ એ યાદ રાખવાનું છે તમારે ત્યારે આ ચાર્ટ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે ચાર પારિભાષિક શબ્દોને પાકા કર્યા ઘટના અશક્ય ઘટના ચોક્કસ ઘટના અને પ્રાથમિક ઘટના બરાબર છે અને એના માટે આપણે અહીંયા એક ઉદાહરણ લખેલું હતું આ ઉદાહરણની અંદર આપણો પ્રયોગ હતો સમતોલ સિક્કાને ઉછાળવાનો એ આપણો યાદચ્છિક પ્રયોગ છે એ યાદચ્છિક પ્રયોગનો જે આપણો અહીંયા લખેલો છે અને ટી એના આપણે ઉપગણો લખ્યા તો હવે એક રિપીટેશન કરીએ તમામ ઉપગણ કેટલા ટોટલ ઉપગણ છે ચાર આ ચારે ચાર ઉપગણ જે છે એ તમામ ઉપગણને શું કહેવાય તો કે ઘટના તો તમને ઘટનાનું પૂછાય તો શું યાદ રાખવાનું તો કે સૌથી પહેલાં યાદચ્છિક પ્રયોગ એ યાદચ્છિક પ્રયોગનો એ નિદર્શાવકાશના તમામ ઉપગણ એ તમામ ઉપગણને આવે છે ઘટના બરાબર છે માની લો કે તમને પૂછાય અશક્ય ઘટના તો ફરી પાછું યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના વિશિષ્ટ ઉપગણને તમામ ઉપગણોને નહીં તમામ ઉપગણને કહેવાય ઘટના પણ એમાંથી આપણે લઈએ વિશિષ્ટ ઉપગણ વિશિષ્ટ ઉપગણ યુ ને કઈ ઘટના કહેવાય તો કે ચોક્કસ ઘટના અને એના પછી યાદ પ્રયોગના નિદર્શાવ ઘટકીય ઉપગણથી બનતી ઘટનાને પ્રાથમિક ઘટનાઓ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ચાર્ટને તમે વ્યવસ્થિત પાકો કરો એટલે તમારા માટે ચાર પારિભાષિક શબ્દો એકદમ સરળતાથી પાકા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી પાછો કન્સેપ્ટને ક્લિયર કરીએ તો અહીંયા આપણો અવકાશ યુ બરાબર એક બે ત્રણ હતો બરાબર છે એનો આપણે બધા જ ઉપગણ લખ્યા તો એના ઉપગણ આપણને અહીંયા મળ્યા આઠ બરાબર છે સંખ્યા આપણને કેવી રીતના મળે ઉપગણોની સંખ્યા તો કે સૂત્ર છે બેની એન ઘાત તો અહીંયા આપણી પાસે ત્રણ ઘટકો છે તો મેં બે ની ત્રણ ઘાત કરી તો આઠ જવાબ આવે એટલે એનો મતલબ એ થયો કે આના આઠ ટોટલ ઉપગણ થશે તો આઠે આઠ ઉપગણોને મેં લખા તો હવે આ આઠે આઠ ઉપગણ જે છે એ છે ઘટના બરાબર છે આમાંથી વિશિષ્ટ ઉપગણ ફાય જે દેખાય છે એ છે અશક્ય ઘટના આમાં વિશિષ્ટ ઉપગણ આપણને જે યુ દેખાય છે સાર્વત્રિક ગણ યુ એ છે ચોક્કસ ઘટના અને એક ઘટકીય ઉપગણ તો એક ઘટકીય કેટલા છે તો કે આ એક આ બે અને આ ત્રણ આની અંદર તો બે ઘટક છે અહીંયા બે છે અહીંયા બે ઘટક છે અહીંયા ત્રણ ઘટક છે આપણે લેવાના છે એક ઘટકીય તો એક ઘટકીય છે આ ત્રણ એને કહેવાય પ્રાથમિક ઘટનાઓ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ ચાર્ટને જે છે વ્યવસ્થિત તમે દોરી અને બે વાર ત્રણ વાર લખી પાકો કરજો એટલે તમને ચારે ચાર જે છે એ પારિભાષિક શબ્દો એકદમ સરળતાથી યાદ રહી જશે એને આપણે એકદમ સરસ મજાનું દોરી અને પાકું કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા નવા વિડીયો લેક્ચરની અંદર નવા જોશ અને નવા ઉમંગ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ